વેલકમ બેક. આશરે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્ર અને સામાન્ય પ્રવાહમાં અકાઉન્ટનું પેપર હતું, જેમાં 1,05,000 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને 4,25,000 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સાથે સાથે 2 વર્ષ બાદ યોજાઈ રહેલી ઓફલાઈન પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ડર પણ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે પરીક્ષા સરળ હોય. ધોરણ 10 અને ધોરણ 12ની આજથી જે પરીક્ષા શરૂ થઈ છે અને આજ કરીને આપ જોઈ શકો છો કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ જે છે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે પરીક્ષા આપવા માટે. શું કહેશો, આજથી ધોરણ 12ની જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, કેવી તૈયારી છે ફિઝિક્સનું પેપર છે? તૈયારી સારી છે, બટ આ 2 વર્ષથી ઓનલાઈનના કારણે બરાબર સ્કૂલો ચાલુ નથી થઈ, તેથી થોડી થિયરી કોન્સેપ્ટ થોડો લૂઝ છે, બટ બી પોઝિટિવ. અન્ય વિદ્યાર્થીની પણ છે, શું કહેશો કેવી તૈયારી છે, ખાસ કરીને 2 વર્ષ બાદ આ લેવાઈ રહી છે પરીક્ષા? તૈયારી તો સારી છે, બટ હવે પેપરની થોડી બીક છે, કેવું નીકળે છે બધું. મોસ્ટ અડધું વર્ષ ઓનલાઈન ગયું એટલે થોડું. અન્ય વિદ્યાર્થી પણ છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો કેવી તૈયારી છે ખાસ આજથી પરીક્ષા? સારી ચાલી રહી છે આમ તો, પણ તો પણ કેમેસ્ટ્રીમાં બધામાં ડાઉટ વધારે છે, એટલે પણ ચાલે છે, સારી તૈયારી ચાલે. એવું પેપર નીકળે તેવી આશા છે? સરસ, સારું નીકળે એવું ઈચ્છા છે, કેમકે 2 વર્ષથી પરીક્ષા લેવાઈ નથી, તો ઈઝી રાખે તો સારું છે બોર્ડવાળા. તૈયારી કેવી છે? તૈયારી સારી ચાલે છે. તો વિદ્યાર્થીઓ જે છે કે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે અને પૂરી તૈયારી સાથે પહોંચ્યા છે અને પેપર જે છે તે સરળ નીકળે તેવું હાલ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શતાયુ વર્ષના હરિચરણ દાસજી મહારાજ આજરો બ્રહ્મમુહૂર્તમાં રામચરણ પામ્યા છે, ત્યારે ગોંડલ રામજી મંદિર આશ્રમમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લવાયો હતો, જ્યાં પ્રસિદ્ધ ભગવતાચાર્ય રમેશ ઓઝા પણ હરિચરણ દાસજી મહારાજના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. રમેશ ઓઝાએ હરિચરણ દાસજીના પાર્થિવ દેહને શાલ ઓઢાડી તેમજ પુષ્પમલ્લિકા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે રમેશ ઓઝા અને હરિચરણ દાસજી મહારાજ વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ છે. ઉપસ્થિતિ માત્રથી લોકોને ધર્મ પ્રત્યે, ભગવાન રામમાં ભક્તિ પ્રત્યે અનુરાગ થાય, રૂચિ થાય એવું એમનું વ્યક્તિત્વ હતું. પૂજ્ય બાપુની અવ્યક્ત ચેતના હંમેશા આપણને આશીર્વાદ આપતી જ રહેશે. અને હવે વાત મોંઘા થયેલા ઘરની. તો નવું ઘર ખરીદવું હવે મોંઘું પડી શકે છે. સિમેન્ટ અને સ્ટીલ સહિતના બાંધકામના સામાનમાં કંપનીઓએ ભાવ વધારો કરતા તેની સીધી અસર બાંધકામ વ્યવસાય પર પડી છે. આથી વલસાડ જિલ્લામાં બિલ્ડર્સે સામૂહિક રીતે નવા મકાનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. વલસાડ જિલ્લા બિલ્ડર એસોસિએશનની એક બેઠક મળી હતી, જેમાં સ્ટીલ સિમેન્ટ સહિત બાંધકામના સામાનમાં કંપનીઓએ ભાવ વધારો કરતા નવા બની રહેલા પ્રોજેક્ટ્સ પર સીધી અસર થઈ રહી છે. આથી વલસાડ જિલ્લાના બિલ્ડર્સે સામૂહિક રીતે નવા મકાનમાં ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આથી હવે સામાન્ય લોકોએ પોતાના સપનાનું ઘર લેવું હોય તો વર્તમાન બજાર કિંમત કરતાં તે મોંઘું પડી શકે છે. જોકે પોતે કરેલા ભાવ વધારાને યોગ્ય ઠેરવી બિલ્ડર એસોસિએશન, સિમેન્ટ અને સ્ટીલ કંપનીએ કરેલા ભાવ વધારાને કંટ્રોલમાં કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું બહાનું આગળ ધર્યું છે. બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓના ભાવને કંટ્રોલમાં રાખવા માટે કોઈ વ્યવસ્થા ગોઠવાય તેવી પણ માંગ કરી છે. મટીરિયલના ભાવ વધારાના કારણે અમારે ભાવ વધારો કરવો પડ્યો છે. અમારો ઉદ્દેશ્ય છે લોકોને સસ્તા ઘર મળે, એના માટે અમે સરકારને પણ આપના માધ્યમથી જાગૃત કરાવવા માંગીએ છીએ. મારી માંગ એવી છે કે ભાઈ, આજે સ્ટીલ અને સિમેન્ટમાં જે કાર્ટેલ ચાલી રહી છે, જે ખોટો ભાવ વધારો છે અમારી દ્રષ્ટિએ, એ ભાવ વધારોને સરકારે નિયંત્રણમાં લેવાની જરૂર છે. અને ખરેખર જે ભાવ વધારો હોય એ લેવલે એને લાવવું જોઈએ, જેથી આ ખોટી મોંઘવારી નહીં વધે અને લોકો ઘર લઈ શકે.